दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડિયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों गई काले आपणे छेल्ले जे दाखलो गण्यो ए अने आ टाइपना दाखला मित्रों परीक्षामां पूछाय छे जे बुकमो छे एना करतो थोड़ा अलग रीते आपणे लईए छे। आ दाखलो आपणी बुकमो नथी पण दाखलो बुकनो छे पण तमे बुकना स्वाध्यायनी अंदर आ दाखलो शोधशो तो दाखलो आपेलो नथी। अहीं आपणे एक सार्वत्रिक गण आपेलो छे। मित्रों हवे हूँ आ गुणधर्मनी रीत लखतो नथी, डायरेक्ट यादीनी रीते लखूँ। तो चलो सार्वत्रिक गणना घटको कया, तो 1, 2, 3, 4 वगैरे थाय। x ए प्राकृतिक संख्या छे अने प्राकृतिक संख्याओनो गण n ए तमारो सार्वत्रिक गण। ए बराबर शू लखाशे मित्रों? युग्म, एटले 2, 4, 6, 8। बी बराबर शू लखाशे? अयुग्म, अयुग्म एटले एकी संख्या 1, 3, 5, 7। अने सी बराबर शू लखाशे? अविभाज्य संख्या, तो 2, 3, 5, 7 वगैरे। तो अहीं तमने आटला गण आपेला छे मित्रों, डायरेक्ट लखी दीधो छे। अगाउ आपणे वात करी दीधी छे कि आपणे अगाउ वात करी कि योग गण, छेद गण, पूरक गण, तफावत गण, सममित तफावत गण, कोई पण गाणितिक क्रिया होय सौथी पहला गण ने घटक स्वरूपे तमे दर्शाई दो। हवे मित्रों आपणे विभाजनना नियमो लईए, तो पहलो नियम ए योग बी छेद सी, तो ए योग बी छेद ए योग सी। आ आपणो विभाजनो पहलो नियम आपणे चेक करिए, तो पहला मित्रों कौंसनी किंमत शोधी काढो के अहीं बी छेद सी, तो बी 1, 3, 5, 7 छेद सी 2, 3, 5, 7 वगैरह। तो मित्रों बन्ने नी अंदर होय एवी किंमतो लखो, छेद गण एटले आनी अंदर पण होय आनी अंदर पण होय एवा घटको कया थशे? 3, 5, 7 वगैरे। आही ए योग बी छेद सी, तो एनी अंदर तमने घटको आपेला छे, सॉरी मारी भूल थी, एनी अंदर तमने घटको आपेला छे 2, 4, 6, 8 अने योग बी नी अंदर आ तमने घटको आपेला छे। बी छेद सी तमे अहीं लख्यो, तो हवे मित्रों योग गण एटले बन्ने भेगा करो। अगाउ गई काले वात करेली छे 2, 4, 6, 8 एकनो एक घटक बीजी वखत लखवानो नहीं, तो आपणो जवाब आवशे 2, 3, 4, 5, 6, 7, 8 એને આપીશું પરિણામ નંબર 1। એટલે પહેલા આપણે બી છેદ સી શોધી કાઢ્યો અને એનો પછી એ સાથેનો યોગ ગણ શોધ્યો। છેદ ગણ હોય તો બંનેમાં હોય એવા ઘટકો, એટલે આ ગણમાં પણ હોય આ ગણમાં પણ હોય એવા ઘટકો એ આપણો છેદ ગણ, એટલે 2, 3, 5, 7 એ આપણો છેદ ગણ થયો।
હવે એનો એ સાથે યોગ ગણ લો, એટલે યોગ ગણમાં બે ઘટકો ભેગા કરી નાખો તો આ તમારી ડાબી બાજુ મળી. ચલો હવે આપણે જમણી બાજુ લઈએ, એ યોગ બી, તો 2 4 6 8 યોગ 1 3 5 7. અને મિત્રો હવે ભેગા કરો તો 2 4 6 8 1 3 5 7 ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 વગેરે આવશે. એ અને બી નો યોગ ગણ, એટલે આ બંનેને ભેગા કરો એટલે 1 2 3 4 5 6 7 8 આવશે. હવે આપણે કયું મૂલ્ય શોધી કાઢીએ? એ યોગ સી. તો એ યોગ સી, તો 2 4 6 8 યોગ 2 3 5 7. તો ભેગા કરીએ તો 2 4 6 8 2 આવી ગયા, 3 5 7 વગેરે. તો જવાબ આવશે 2 3 4 5 6 7 8. હવે એ યોગ બી અને એ યોગ સી નો છેદ ગણ લો તો 1 2 3 4 5 6 7 8 છેદ 2 3 4 5 6 7 8. અને બંનેમાં હોય એવા ઘટકો બોલો મિત્રો, તો 2 3 4 5 6 7 8 એના આપો પરિણામ નંબર 2. હવે તમે પરિણામ 1 અને 2 ને સરખાવો તો પરિણામ 1 અને 2 પરથી, તો આ તમારું પરિણામ નંબર 1 કયું? એ યોગ બી છેદ સી. અને આ આપણું પરિણામ નંબર 2, એ યોગ બી છેદ એ યોગ સી. તો હવે આ પરિણામ નંબર 1, 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8 એટલે પરિણામ 1 અને પરિણામ 2 પરથી આ બંને મૂલ્યો કેવા થઈ જાય? સમાન. તો આ મિત્રો આપણો વિભાજનનો પહેલો નિયમ. તો વિભાજનનો પહેલો નિયમ હોય તો તમે ડાબી બાજુનું મૂલ્ય શોધો, એને પરિણામ નંબર 1 કહો, પછી એ યોગ બી, એ યોગ સી, એ બંનેનો છેદ ગણ શોધો, એને પરિણામ નંબર 2 કહો. 1 અને 2 સરખા થાય તો એ તમારો વિભાજનનો નિયમ નંબર 1. હવે આપણે વિભાજનનો બીજો નિયમ લઈએ. તો યોગ અને છેદની અદલા બદલી, તો અહીંયા યોગ, તો એ છેદ બી, યોગ એ છેદ સી. તો ચલો મિત્રો પહેલા શું શોધીશું? બી યોગ સી. તો હવે મિત્રો આપણે પહેલા બી યોગ સી શોધી કાઢીએ. જુઓ આમાં સુધારો કરતો જઉં, થોડું ધ્યાનથી સમજો. તો 1 3 5 7 2 વગેરે, તો જવાબ આવશે 1 2 3 5 7 વગેરે. હવે આપણે લઈએ એ છેદ બી યોગ સી, તો એ અને અહીંયા આપણે સી લઈ લઈએ,
बी योग सी लो तो क्या आया? 1 2 3 5 7। तो करो मित्रों आनो योग गण लो, तो आना योग गण में शू आवशे? 2 4 6 8। चलो शू आयु? 1 2 आई गया, 3 5 7। तो क्रमिक घटको लखो तो शू आयु? 1 2 3 4 5 6 7 8। અને એને આપો પરિણામ નંબર 1। એટલે એ છેદ બી યોગ સી મળી ગયા। હવે તમે શું શોધો? એ છેદ બી, એટલે આ બેનો છેદ ગણ લઈ લો। તો લખાવો મિત્રો મને એ બેનો છેદ ગણ લખાવી દો। છેદ ગણ એટલે બંનેમાં હોય એવા ઘટકો, તો બંનેમાં હોય એવા ઘટકો બોલો। આ બેકી સંખ્યાઓ, આ એકી સંખ્યા, એટલે અહીંયા એક પણ ઘટક આવશે ના, તો એ શું થઈ ગયો? ખાલી ગણ। બેકી સંખ્યા એકી સંખ્યા, એમાં એક પણ ઘટક કોમન હોઈ શકે નહીં, એટલે આ બંનેનો છેદ ગણ એ શું થઈ ગયો? ખાલી ગણ, અથવા અહીંયા લખી નાખો ઇક્વલ ટુ 5। ચલો હવે એ અને સી નો છેદ ગણ, તો એ અને સી ના છેદ ગણમાં માત્ર એક જ ઘટક આવશે, કયો? 2। કારણ કે અહીંયા બેકી સંખ્યા આવશે, અહીંયા અવિભાજ્ય સંખ્યા આવશે, એટલે 2 ખાલી કોમન આવશે। તો હવે આપણે બંનેનો યોગ લઈ લઈએ, એ છેદ બી યોગ એ છેદ સી, તો મિત્રો અહીંયા એ અને બી યોગ સી નો છેદ ગણ છે ને, એટલે મેં યોગ ગણ લીધો છે, એટલે અહીંયા છેદ ગણ આવશે। આપણે ભૂલ અહીંયા કરી છે મિત્રો, મેં ભૂલ કરી છે, તો બેનો જવાબ બોલો મેં ભૂલ કરી છે, આ કાઢી નાખો છો મિત્રો, ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે। બી યોગ સી શોધ્યો અને બી યોગ સી નો એની સાથે છેદ ગણ છે મિત્રો, મેં યોગ ગણ લખ્યો હતો। તો ચલો બંનેનો છેદ ગણ બોલો, તો બંનેમાં હોય એવા ઘટકો કેટલા? એક જ ઘટક 2 આવશે। આ ભૂલ થઈ છે, આ સુધારજો મિત્રો। તો હવે આવી જશે જવાબ, ચલો એ છેદ બી તો 5 અને 2। તો મિત્રો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે યોગ ગણમાં મોટો ગણ જવાબ આવે, છેદ ગણમાં નાનો ગણ આવે, તો ખાલી ગણ મોટો કે એકાંકી ગણ મોટો? તો મિત્રો એકાંકી ગણ, કારણ કે ખાલી ગણમાં તો એક પણ ઘટક ના હોય, તો એકાંકી ગણ મોટો। તો પરિણામ, એક અને બે ને ભેગા કરો એટલે આપણા વિભાજનનો બીજો નિયમ અહીંયા સાબિત થઈ ગયો મિત્રો। તો પરીક્ષાની અંદર કોઈ પણ ઉદાહરણ આપે મિત્રો, આ તો મેં એક કોમન ઉદાહરણ લીધું છે કે તમને યુ ગણ આપેલો હોય, એટલે કે સાર્વત્રિક ગણ હોય, ગણ એ, ગણ બી, ગણ સી આપેલો હોય, અને વિભાજનના નિયમો સાબિત કરવાનું કે, તો તમારે વિભાજનના નિયમો આ રીતે સાબિત કરવાના રહેશે। એટલે ગઈકાલે લખાયેલા દ મોર્ગન અને આજે લખાયેલા વિભાજનના નિયમો, આ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ એક ખૂબ ઉપયોગી ટોપિક છે, એટલે વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો। હવે પ્રાથમિક પ્રક્રિયાઓની વાત પૂરી થઈ જાય છે મિત્રો, એટલે એક વેન આકૃતિની ચર્ચા કરવી છે, અને મિત્રો એક ટૂંકું થિયરીની અંદર પરિણામ લખાવવું છે, એટલે એ બધું આપણે લખતા જઈએ, એટલે પહેલાં ટૂંકા ટૂંકા પરિણામ છે એ લખી દઉં અને પછી મિત્રો વેન આકૃતિ ઉપર જો। સેલ્ફ
7 એ તો એ ડેશ શું થશે? આ મિત્રો બે ટૂંકા ટૂંકા દાખલા લઈ અને પછી મારે તમને વેન આકૃતિ સમજાવી છે, એ વેન આકૃતિમાં આપણે જતા રહીએ છીએ. હવે મિત્રો જો પૂરક ગણ યાદ હોય તો પૂરક ગણની અંદર પૂરક ગણના તમને મેં ગુણધર્મો લખાયેલા છે, તો પૂરક ગણના ગુણધર્મો આપણે શું લખેલા છે યાદ કરજો. તો એક તો આ ગુણધર્મ છે કે પૂરક ગણનો પૂરક ગણ લો તો એ ગણ પોતે થાય, પછી ગણ અને પૂરક ગણનો છેદ ગણ એ ખાલી ગણ થાય, અને ગણ અને પૂરક ગણનો યોગ ગણ એ હંમેશો સાર્વત્રિક ગણ થાય. પછી ફાઈનો પૂરક ગણ યુ થાય અને યુનો પૂરક ગણ ફાઈ થાય. આ મિત્રો મેં પૂરક ગણના ગુણધર્મો તમને લખાયેલા છે થિયરી ભાગમાં જોજો છેલ્લા લેક્ચરમાં. તો હવે એનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો જુઓ મિત્રો, છેદ ગણ હોય તો નાનો ગણ આવશે અને યોગ ગણમાં મોટો ગણ આવશે. તો અહીંયા જોઈ લો મિત્રો, યોગ ગણ હોય તો શું આવશે? યુ, અને છેદ ગણ હોય તો શું આવશે? ફાઈ. ચલો ત્રીજાની સાબિતી લખું એક સ્ટેપ વધારે. તો કે ફાઈ ડેશ છેદ એ, અને અહીંયા મિત્રો આપણે લખીએ કે યુ ડેશ છેદ એ. તો હવે મિત્રો યુ ડેશ બરાબર શું લખાય? ફાઈ. અને ફાઈ ડેશ બરાબર શું લખાય? યુ. હવે હાલ મેં તમને નિયમ કીધો મિત્રો કે જ્યારે જ્યારે છેદ ગણ લેવાનો હોય તો છેદ ગણની અંદર નાનો ગણ લખવાનો અને યોગ ગણમાં મોટો ગણ આવે. તો મિત્રો મને કહો કે યુ મોટો કે એ મોટો? તો આપણો નિયમ યાદ કરજો, ખાલી ગણ થી મોટો છેદ ગણ થી મોટો ગણ થી મોટો યોગ ગણ થી મોટો સાર્વત્રિક ગણ આ મેં તમને લખાયેલું છે. તો અહીંયા આપણે કોની કોની વાત છે? યુ અને એ. તો એ એટલે ગણ અને યુ એટલે સાર્વત્રિક ગણ. તો મોટો ગણ કયો? યુ. નાનો ગણ કયો? એ. તો જવાબ શું આવશે? નાનો ગણ એ. જવાબ શું આવશે? નાનો ગણ ફાઈ. એ અને ફાઈ, તો ગણ નાનો કે ખાલી ગણ? તો ખાલી ગણ અને ગણ, તો ખાલી ગણ કરતો ગણ મોટો અને ખાલી ગણ નાનો, તો ખાલી ગણ એ તમારો જવાબ. એટલે આ ચાર ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એ તમે મિત્રો પહેલા લખી નાખો. એ ચાર ટૂંકા પ્રશ્નો લખી રહ્યા હોય આરે, તો પછી તમે હવે છઠ્ઠો દાખલો લખો એટલે ડાયરેક્ટ એનો જવાબ લખી દઈએ. એટલે આવા મિત્રો શું ટૂંકા ટૂંકા દાખલા આપણે કદાચ છોડી દઈએ અને કોઈ જગ્યાએ હેતુલક્ષીમાં પૂછે તો એ વખતે આપણને તકલીફ ના થાય. હવે જુઓ મિત્રો, આપણે ગઈકાલે વાત કરી હતી કે ગણ
અને પૂરક ગણ જોતા રહેજો મિત્રો. તો અહીંયા બિલોંગ્સ ટુ હોય તો અહીંયા નોટ બિલોંગ્સ ટુ થાય, અહીંયા નોટ બિલોંગ્સ ટુ હોય તો અહીંયા બિલોંગ્સ ટુ થાય, ઊંધું થાય મિત્રો. એટલે તમે જોતા રહેજો મિત્રો, ગણ અને પૂરક ગણમાં લખાણ ઉલટું સુલટું થઈ જાય. અહીંયા યોગ ગણ હોય તો અહીંયા છેદ ગણ થાય, અહીંયા છેદ ગણ હોય તો અહીંયા યોગ ગણ થાય. પછી અહીંયા તમને એમ કહેવામાં આવે કે ગણ છે તો અહીંયા શું થાય, ગણ નથી, અને અહીંયા નથી તો અહીંયા છે. એટલે સાદી ભાષામાં નકાર વિધાન થાય. અહીંયા જે હોય એના કરતો પૂરક ગણ ઊંધું લખાય. ત્રણ એ ગણ એમાં હોય તો ત્રણ એ ગણ ના પૂરક ગણમાં ના હોય. આ રીતે જુઓ મિત્રો, જો યુ બરાબર 1 2 3 4 5, ગણ એ બરાબર 1 3 5, તો એ ડેશ બરાબર યુ માઇનસ એ એટલે 2 અને 4. તો હવે જુઓ ઘટક 3 ગણ એમાં હોય તો 3 એ પૂરક ગણમાં કદીએ ના હોય. મિત્રો જોઈ લો કે તમારો જે ઘટક ગણમાં હોય એ ઘટક એના પૂરક ગણમાં ના હોય. એટલે અહીંયા બિલોંગ્સ ટુ તો અહીંયા નોટ બિલોંગ્સ ટુ. એ પ્રમાણે કાલ આપણે વિભાજનના દ મોર્ગનના નિયમોને એ ચર્ચા કરી. હવે મિત્રો, જૂના સિલેબસમાં પહેલું ચેપ્ટર હતું ને એ તર્ક હતું, અને બીજું ચેપ્ટર ગણ હતું. હવે નવા સિલેબસમાં તર્ક છે ને એ છેલ્લે લઈ ગયા છે. તો મિત્રો જુઓ આ બે શબ્દો, ઓછામાં ઓછો 1, તો આ મિત્રો જે છે, હવે આને સંકેતમાં લખે છે ધેર એક્ઝિસ્ટ એક્સ. હવે જોકે સંકેત યાદ રાખવાની કોઈ જરૂર નથી. ઓછામાં ઓછો 1 એનો પૂરક એ પ્રત્યેક થાય દરેક. એટલે કે અહીંયા તમે ઓછામાં ઓછો 1 એ તમારો ગણ હોય તો પૂરક ગણમાં શું આવે, પ્રત્યેક, દરેક, જે શબ્દ રાખો એ અહીંયા સંકેત આવે આવો પ્રત્યેક એક્સ. આને કહેવાય ધેર એક્ઝિસ્ટ એક્સ, આને કહેવાય પ્રત્યેક એક્સ. એટલે મિત્રો ગણ અને પૂરક ગણ એમાં શબ્દો બદલાઈ જાય. ઓછામાં ઓછો 1 તો એનો પૂરક ગણ લખો તો પ્રત્યેક શબ્દ આવે, અને પ્રત્યેક એનો પૂરક ગણ લખો તો ઓછામાં ઓછો 1 શબ્દ આવે. તો હવે જે ઓછામાં ઓછો 1 શબ્દ છે તો એનો નિષેધ, એનું નકાર, એનું પૂરક એ કયો શબ્દ આવશે, પ્રત્યેક. તો શું લખું, પ્રત્યેક ખૂણો 60 અંશ હોય તેવા ત્રિકોણોનો ગણ. એટલે આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, આ તર્કનો ઉપયોગ કરું છું કે ઓછામાં ઓછો 1 એનો પૂરક ગણ, એનું નિષેધ, એનું નકાર, એનું ઊંધું, એનું ઉલટું જે લખવું હોય તો એમાં આ બે શબ્દોની અદલા બદલી થાય. તો ઓછામાં ઓછા 1ની જગ્યાએ કયો શબ્દ આવે, પ્રત્યેક, અથવા પ્રત્યેકની જગ્યાએ કયો શબ્દ આવે, ઓછામાં ઓછો 1. એટલે એક મુદ્દો તો એ ધ્યાનમાં લો. હવે જુઓ મિત્રો, અહીંયા શું કીધું, ઓછામાં ઓછો 1 ખૂણો 60 થી ભિન્ન હોય. એટલે ઓછામાં ઓછો 1 ખૂણો, ત્રિકોણના 3 ખૂણા છે તો 3માંથી ઓછામાં ઓછો 1 ખૂણો 60 થી ભિન્ન હોવો જોઈએ. જ્યારે અહીંયા એને શું કીધું કે પ્રત્યેક ખૂણો 60 થી ભિન્ન ના હોય, તો પ્રત્યેક ખૂણો શું હોય,
પેલું નકાર બનાવવાનું. અહીંયા આપણે આવું લખ્યું હતું યાદ કરો, દમ ઓર્ગન. તો પહેલા શું કર્યું, યોગનો છેદ તો ખરો કે નહીં મિત્રો? યોગનો છેદ તો થાય, પણ પાછો ગણનો પૂરક ગણ થાય. એટલે ગણનો પૂરક ગણ, એટલે ગણ એમો હોય તો પૂરક ગણમો ના હોય, તો ભિન્નનો નકાર શું થાય? ભિન્નનો પૂરક. ભિન્નનો વિરોધી શબ્દ બોલો. ભિન્ન માટે નકાર અથવા વિરોધી શું થાય? સમાન, સરખા, જે કહો તે. એટલે ભિન્ન શબ્દ નીકળી ગયો. એટલે અહીંયા શું લખ્યું, પ્રત્યેક ખૂણો 60 અંશ નો સમાન હોય, પણ એવો શબ્દ લખવાનો નથી, જરૂર નથી, કારણ કે પ્રત્યેક ખૂણો 60 હોય એટલે એમાં સમાન શબ્દ આવી જ ગયો મિત્રો. કેમ કે આ ત્રિકોણ જોજો, સમાન શબ્દ કેમ નથી લખ્યો? જો તમે શું લખ્યું, પ્રત્યેક ખૂણો, તો પ્રત્યેક ખૂણો એટલા 3 ખૂણા, આ રીતે વાત થઈ. તો પ્રત્યેક ખૂણો 60 અંશ હોય તેવા ત્રિકોણોનો ગણ. તો મિત્રો, ત્રિકોણમાં ખૂણા કેટલા હોય? 3. દરેકે દરેક ખૂણો કેટલો? 60. એટલે સમાન શબ્દ લખવાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર છે નહીં. તો હવે આગળ વધો મિત્રો. પ્રત્યેક ખૂણો 60 અંશનો હોય એટલે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થયો? 60. અને મિત્રો, ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 60 અંશ હોય તો એ ત્રિકોણ કેવો? સમબાજુ. તો બરાબર સમતલના તમામ સમબાજુ ત્રિકોણોનો ગણ છે. આ જવાબ થઈ ગયો મિત્રો. એટલે અહીંયા તમારો શબ્દ કયો છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોવો જોઈએ. તો પૂરક ગણ લો એટલે ઓછામાં ઓછા એકની જગ્યાએ કયો શબ્દ આવે? પ્રત્યેક. અને ભિન્નથી કયો શબ્દ આવશે? સમાન. એટલે 3 ખૂણા સરખા તો ત્રિકોણ સમબાજુ. એટલે પૂરક ગણ શું થયો? તો સમબાજુ ત્રિકોણોનો ગણ. તો અહીંયા સુધી લખી નાખો. તો જુઓ મિત્રો, અહીંયા આ 4-5 વેન આકૃતિ છે એ મિત્રો આપણે બરાબર સમજવાની છે. અને એ વેન આકૃતિ દોરી દો, પછી આપણે વેન આકૃતિમાં આગળ વધીએ અને એ વેન આકૃતિનો મુદ્દો પૂરો થાય એટલે કુટ પ્રશ્નો લેવાના રહે. પ્રમાણમાં મિત્રો નાની આકૃતિઓ દોરજો એટલે વાંધો ના આવે. તો હવે જુઓ મિત્રો, આપણે વેન આકૃતિની જરૂર પડે છે તો આ 4-5 મુદ્દા સમજી લો. એટલે મિત્રો આમાં બધી વેન આકૃતિ આપણે દોરી શકીએ. તો હવે એ યોગ બી, તો મિત્રો યાદ કરો, એ યોગ બી એટલે ગણ એ. તો આ મિત્રો આપણો ગણ એ. પછી ગણ બી એટલે આ આખે આખો ગણ. એટલે એ યોગ બી ની તમે મિત્રો વેન આકૃતિની વાત કરો તો એ યોગ બી ની આ વેન આકૃતિ થાય. એ અને બી બે ભેગા કરી દેવાના. ચલો છેદ ગણની વાત કરો તો
तो छेद गणमां शुं एमय होय बीमय होय एटले मित्रों खाली आ वच्चेनो भाग आवे आटलो भाग आवे। कारण के जुओ तमे आरती वेन आकृति दोरो आम एटले जो आ भाग एमय आयो तमे आम वेन आकृति दोरो एटले आ भाग बीमय गयो एटले आ वच्चेनो भाग छे ए एमय आवशे बीमय आवशे। હવે એ માઇનસ બી જોતા રહેજો મિત્રો, ખૂબ સમજો, પછી લખજો, હાલ ઉતાળ સાથે સાથે ન દોરજો। તો આ ગણ એ અને આ ગણ બી હવે શું કીધું કે ગણ એમાંથી શું કાઢી નાખો ગણ બી। તો મિત્રો ગણ બી નો આની અંદર કોઈ ભાગ આવ્યો ખરો? તો જો મિત્રો આ ગણ બી નો ભાગ આવ્યો તો એ આ ભાગ કાઢી નાખો, આ ભાગને આપણે ગણતરીમાં નહીં લેવાનો। તો અહીંયા બી માંથી એ કાઢો મિત્રો, તો આ ગણ બી તો એમાંથી એ ભાગ આવ્યો તો આવ્યો મિત્રો, આટલો ભાગ ગણતરીમાં નહીં લેવાનો। તો આ કયો ભાગ થયો? માત્ર એ। અહીંયા મિત્રો એ માઇનસ બી છે એને આમ કહેવાય માત્ર ગણ એ, એમાં બીનો કોઈ ઉલ્લેખ ના થાય મિત્રો, આ શબ્દો પકડજો। અને આને શું કહેવાય? માત્ર ગણ બી, કે જેની અંદર એનો કોઈ સમાવેશ આપણે કરતા નથી। ચલો મિત્રો હવે આપણે છેલ્લો ગણ લઈએ પૂરક ગણ। તો મિત્રો યાદ કરો પૂરક ગણની વ્યાખ્યા શું? તો કે યુ, તો યુ એટલે આખે આખો ગણ, ખૂબ ધ્યાનથી સમજો પછી આપણે લખીએ છીએ। તો આ મિત્રો આખો યુ થયો। હવે તમે શું લખો છો? પૂરક ગણની વ્યાખ્યા યાદ કરો કે યુ માઇનસ એ, તો હવે એને બાદ કરી દો તો આખે આખો ગણ એ બાદ કરી નાખો આ રીતે। તો આ જે તમને મળ્યો અંદરનો ભાગ ગણ એ અને બહારનો ભાગ એ ગણ એ ડેશ, તો આ થયો મિત્રો પૂરક ગણ। તો આ ત્રણ પ્રકાર, આમ તો ચાર જ આકૃતિ થઈ મિત્રો, એક યોગ ગણ, એક છેદ ગણ, કોઈ પણ એક તફાવત ગણ અને એક પૂરક ગણ। આમાંથી તમે કોઈ પણ ચાર આકૃતિ વ્યવસ્થિત સમજી લો એટલે તમને કોઈ તકલીફ ના પડે। તો વેન આકૃતિ દોરી દો મિત્રો। હવે જો મિત્રો એક પ્રશ્ન લખું છું અથવા બુકમાં જે છે ને એ પહેલાં લખું પછી આપણે એ પ્રશ્ન લખીએ। પાંચમો દાખલો, એક એ યોગ બીનો ડેશ વેન આકૃતિ દોરો। મિત્રો આ દાખલો આપણે ગણીએ એટલે આપણો આ સ્વાધ્યાય પૂરું, પછી આપણે થોડા સાબિતીના અને કૂટ પ્રશ્નો છે એમાં આગળ વધીએ। તો હવે જોજો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, એ યોગ બી નો ડેશ। તો હવે જુઓ મિત્રો, તો આ આકૃતિ થઈ એ યોગ બીની, હવે એના ઉપરથી તો આ એ અને આ બી,
तो मित्रों जो ए योग बी तो खरो पण एनो कयो गण छे पूरक गण तो आपणे पूरक गण में आटलू याद राखवानू के आ बाकी नो भाग अना लीटी वालो भाग तो अहींया जे परिस्थिति छे ने एनाथी ऊंधी त्यो करवानी एटले आ खाली भाग छे आ लीटी वालो भाग छे तो लीटी वालो भाग छे खाली भाग में आवे अने खाली भाग ए लीटी वाला भाग में जतो रहे तो आ मुद्दो आखो आवशे। तो ऊंधू करी देवानू मित्रों, खाली जग्या छे त्यो लीटी दोरी देवानी अने लीटी दोरेली छे त्यो खाली जग्या करी दो एटले ए गणनो शुं थई जाय पूरक गण। चलो बीजी व्याख्या झड़पथी लखीए आपणे। बी यू तो हवे पहेलो लईए ए डेश, तो हाल आकृति दोरी मित्रों, ए डेश एटले ए ना आवे, तो आ ए डेश, અને આ શું થયો બી ડેશ, એ સિવાયનો ભાગ એ ડેશ, બી સિવાયનો ભાગ બી ડેશ, તો આ બેને ભેગા કરવાના છે એ बी यू, तो ए डेश में हो बी डेश में हो वो भाग बोलो मित्रों, बन्ने में हो वो आम लीटी हो आम लीटी हो वो भाग बोलो तो क्यों भाग आवशे। ए जो तमे आ भाग से हवे आ तो आखे आखो निकली गयो, बी भागे आखे आखो निकली गयो, तो बाकी रह्यो ए भाग, एटले ए अने बी ने गणतरी में लेवाना तो ना, ए अने बी वालो भाग आखे आखो काढी नाखो मित्रों। तो अर्थे जो आ आखे आखा भाग मो ब्लेंक छे, आ आखे आखो भाग ब्लेंक छे, एटले छेद गण लो एटले बन्ने मो होय एवा घटक लेवाना, तो आए नथी ने आए नथी एटले आ गण अने आ गण सिवायनो बधो गण लई लो। तो जो आ आखो गण छे एमांथी ए काढी नाखो, आ सार्वत्रिक गणमांथी बी काढी नाखो एटले ए अने बी काढी नाखो, तो जे वध्यो ए छेद। त्रीजो ए बी यू ए बी यू जोता रहेजो मित्रों, को उतार न करजो। चलो पहला बन्ने नो छेद गण लखो, पेली चार आकृतियों मगज में राखो। तो मित्रों ए छेद बी एटले कयो भाग, आरे आटलो वच्चे नो भाग आवे। हवे तमारे शुं जोईए छे, तो के ए छेद बी नो डेश। तो मित्रों हाल आ वात करीए के पूरक गण लेवो होय त्यो लीटी होय तो खाली करी नाखो, खाली होय त्यो लीटी करी नाखो, ए पूरक गण। तो अहीं शुं थशे, को आ खाली भाग छे ए काढी नाखो, तो आटलो भाग आवशे। अहीं आ भाग छे तो अहीं मात्र आटलो भाग आवशे, तो दोरी काढो। अने छेली
અને પછી ચોથી આકૃતિ દોરી દઉં એટલે આજનું કામ આપણે પૂરું કરી દઈએ. ચોથા માટે મિત્રો હું આનો ઉપયોગ કરી દઉં છું. એ અને બી. ચલો છેલ્લો જવાબ લખી દો મિત્રો. તો હવે આપણે શું કરવાનું છે? આ બંનેનો યોગગણ લખવાનો છે મિત્રો. તો યોગગણમાં તમે જોઈ લો બધી લીટીવાળો ભાગ કરો. તો અહીંયા જુઓ મિત્રો, ધ્યાનથી જુઓ. આ લીટીવાળો ભાગ બી ડેશનો આ બાજુનો ભાગ લીટી આવે છે, એ ડેશના આ ભાગમાં લીટી આવે છે. ખાલી લીટી કયો નથી આવતી, આ વચ્ચેનો જે ભાગ છે તેઓ લીટી નહીં આવે ખાલી, બાકી તમામ જગ્યાએ લાઈન દોરી દો. તો આ તમારી આ ભાગમાં ના આવે મિત્રો, ખાલી આટલો ભાગ બ્લેન્ક કરવાનો. તો આ થશે એ ડેશ યોગ બી ડેશની વેન આકૃતિ. તો આ તમારી જે વેન આકૃતિઓ છે મિત્રો, એ વેન આકૃતિ તમે દોરી કાઢજો. એટલા આપણો સ્વાધ્યાય 1.5 છે એ પૂરું થઈ જાય છે. અને મિત્રો થિયરીનો ચોપડો છે, થિયરીનો, એમાં ખાલી આ એક જ સૂત્ર લખી દેજો કે એ માઇનસ બી હોય તો એને તમારે શું કરવાનો. અહીંયા બે ફેરફાર થયા મિત્રો, કે માઇનસની જગ્યાએ છેદગણ લખો અને માઇનસ પછીના ગણનો પૂરક ગણ લખો. બસ આ યાદ રાખજો મિત્રો, એની વિગતે ચર્ચા આવતીકાલે કરીશ કારણ કે ટાઈમ થઈ ગયો છે. એ માઇનસ બી, તો મિત્રો આપણે માઇનસની જગ્યાએ છેદ કરવાનો. આ સૂત્ર લખજો એટલે શું દાખલા સહેલા પડશે. માઇનસની જગ્યાએ છેદ ગણ કરો એટલે જો ઋણની એટલે આ ઋણ એની જગ્યાએ છેદ ગણ લખો તો ફેરફાર શું થાય કે માઇનસ પછીના ગણનો, તો માઇનસ પછી ગણ કયો બી, તો માઇનસ પછીના ગણનો શું લખવાનો પૂરક ગણ એટલે બીનો પૂરક ગણ. ધારો કે આમ હોય તો માઇનસની જગ્યાએ શું લખ્યો છેદ, તો એના પછી જે મિત્રો ગણ હોય એનો શું લઈ લેવાનો પૂરક ગણ.